સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દિવાળી પર્વ નિમિત્તે 11,000 દીવડાઓ પ્રગટાવી અને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલ ગ્લોરિયસ સ્કૂલના મેદાનમાં છેલ્લા 7 વર્ષથી ક્રમશ 1500, 2500, 3500, 4500 અને ગત વર્ષે 8000 દીવડાઓ પ્રગટાવ્યા હતા અને આ વર્ષે 11000 દીવડાઓ વડે મેદાનમાં અલગ અલગ મહાલક્ષ્મી માતાજી, શંખ, સ્વસ્તિક જેવી પ્રકૃતિ શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી। સાથે ભગવાન શ્રી રામ અને હનુમાનજીની 18 સ્ક્વેર 28 ફૂટમાં 28 કિલો અલગ અલગ રંગોનો ઉપયોગ કરી ચિત્રાંકન કરવામાં આવ્યું હતું। આ 11000 દીવડાઓમાં રૂની દિવેટો અને 80 લિટર તેલનો વપરાશ કરવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંસ્થાના તમામ દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા। 11000 દીવડાઓ પ્રગટાવવામાં પણ અંદાજે 30 મિનિટ જેટલો સમય લાગ્યો હતો। 11000 દીવડાઓની પ્રતિકૃતિ સાથે આકાશી નજરો પણ કંઈક અલગ જોવા મળ્યો હતો। ત્યારબાદ આતિશબાજી પણ કરવામાં આવી। ગ્રીસ સ્કૂલના પટાંગણની અંદર છેલ્લા 7 વર્ષથી ક્રમશઃ 1500, 2500, 3500, 4500 લાસ્ટ વર્ષ હતું ત્યારે 8000 અને આ વર્ષે 11000 દીવડાઓ દ્વારા આપણે પટાંગણની અંદર અલગ અલગ આકૃતિ જેવી કે મહાલક્ષ્મીની, દલ કલશ, સ્વસ્તિક, શંખ જેવી વિભિન્ન પ્રકારની આકૃતિ દ્વારા બાળકો, ટીચરો તેમજ ટ્રસ્ટીઓના સહકાર દ્વારા અહીંયા પૂર્વ સંધ્યાએ મીન્સ કે દિવાળીના પહેલાં આ આયોજન અહીંયા ગ્લોરિયસ સ્કૂલના પટાંગણની અંદર કરેલ છે। તેમજ શ્રી રામ અને હનુમાનજીની મોટી આકૃતિ 18x28 ફૂટની જેની અંદર 28 કિલો રંગોલીનો તેની અંદર સમાવેશ થાય છે। સાથે સાથે દીવડાઓ 11000 દિવેટો તેમજ 80 લિટર તેલનો અહીંયા ઉપયોગ થયેલો છે। તેમજ દરેક સાલે અહીંયા કંઈ ને કંઈ નવી નવી આકૃતિઓ દ્વારા અમે અહીંયા દીવડાઓનું આયોજન કરી, દીવડાઓની આકૃતિઓ ઊભી કરી અને ભારતીય સંસ્કૃતિનો જે જળવાઈ રહે અને બાળકોની અંદર તેના મૂલ્યોનું સિંચન થાય જેવી રીતે કે આપણે દીવડો પ્રગટાવીએ અને ક્યાંક આપણા હૃદયની અંદર કે આપણો અંતરાત્માનો દીવડો પણ પ્રગટી જાય તેવા હેતુ સાથે અને બાળકોની અંદર એ સ્મૃતિ રહે કે સ્કૂલોની અંદર આ બચપનની અંદર જે રીતના અહીંયા સેલિબ્રેશન ટીચરો અને ટ્રસ્ટીઓ દ્વારા અહીંયા એમને શીખવાડવામાં આવે છે કે દિવાળીનું પર્વ કેવી રીતના મનાવવું, જેમ એન્સિયન ટાઈમની અંદર, જે પૂર્વજોની અંદર, જે રામજીના સમયે જેમ જ્યારે અયોધ્યાની અંદર તેમનું જે સ્વાગત થયું એ આ જ રીતના થયું, એની નાની એવી કૃતિ અહીંયા અમે એક મોડલ સ્વરૂપે અહીંયા આપવાનો અમે પ્રયત્ન કરેલ છે। માતંગે ફેલક્સ બેનર, ફેલક્સ બેનર પ્રિન્ટિંગ હવે પ્રાંતિજ શહેરમાં। ફેલક્સ બેનર પ્રિન્ટિંગ માટે હવે અમદાવાદ, ગાંધીનગર કે હિંમતનગર લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ પ્રાંતિજ માં જ માતંગે ફેલક્સ બેનર આપની મનપસંદ ડિઝાઇન પણ બનાવી આપવામાં આવશે। વ્યાજબી ભાવે તમામ સાઇઝના બેનર બનાવી આપવામાં આવશે। ફેલક્સ બેનર, શોપ બેનર, ડાયલ, વેનવે, વિઝન, હોર્ડિંગ્સ બોર્ડ, રિક્ષા બેનર, ફોર્મશીટ, પોલ બેનર વગેરે ફેલક્સ બેનર તાત્કાલિક બનાવી આપવામાં આવશે। માતંગી ફેલક્સ બેનર એટલે વિશ્વાસપાત્ર સ્થળ। સ્થળ માતંગી ફેલક્સ બેનર, દુકાન નંબર 28-29, બાબા સાહેબ આંબેડકર કોમ્પ્લેક્સ, વાંખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર મનોજભાઈ મોદી 9879531999 8511705109 7692370009।